હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું સરકારની મોટી બેદરકારી. સરકારની ભરતી કર્યા પછી ખબર પડી કે જગ્યા જ નથી. હેડ ક્લાર્કની ભરતી બાદ ઉમેદવારો હાજર થયા તો વિભાગે કહ્યું ખાલી જગ્યા તો ભૂલથી બતાવી હતી. સરકારી કર્મચારીઓની ભૂલના કારણે ઉમેદવારે 3 મહિનાથી નોકરી વગરના. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ષ 2021માં 7 વિભાગોમાં 157 હેડ ક્લાર્કની ભરતી જાહેર કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં આવતો કામદાર રાજ્ય વીમા યોજના વિભાગમાં 9 હેડ ક્લાર્કની જગ્યા પર પણ ભરતી જાહેર કરાઈ હતી, પરંતુ પરીક્ષા પાસ થયા બાદ વિભાગોની પસંદગી બાદ ઉમેદવારો જ્યારે કામદાર રાજ્ય વીમા યોજના વિભાગમાં હાજર થવા પહોંચ્યા ત્યારે તેઓને જવાબ મળ્યો કે વિભાગમાં ખાલી જગ્યા જ નથી, તમને હાજર કેવી રીતે કરીએ. સરકારે ભરતી માટે લીધેલી પરીક્ષામાં પાસ થવા છતાં પણ એક કર્મચારીની ભૂલને કારણે 3 મહિનાથી નોકરી વગર જ ફરી રહ્યા છે. ઉમેદવારોએ સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. મળતી માહિતી પ્રમાણે હેડ ક્લાર્કની ભરતી સમયે એક જગ્યા સીધી ભરતી, જ્યારે એક જગ્યા પ્રમોશનથી ભરવાની ગણતરીએ એકના રેશિયાથી ખાલી જગ્યાની માહિતી મોકલાઈ હતી, પરંતુ નવા નિયમ પ્રમાણે 3:1 રેશિયાથી ભરતી કરવાની થાય છે. જૂના નિયમ પ્રમાણેની ગણતરીમાં હેડ ક્લાર્કની સીધી ભરતીથી ભરવાની સંખ્યાના 9 થાય, પરંતુ નવા નિયમ પ્રમાણે 4 જગ્યા સીધી ભરતીથી ભરવાની થાય છે. ઉમેદવારે જણાવ્યું કે આ પોસ્ટ માટે અન્ય નોકરી જતી કરી કામદાર રાજ્ય વીમા યોજના વિભાગમાં 9 ઉમેદવારમાંથી 1 ઉમેદવારને અન્ય એક વિભાગમાં પણ નોકરીની તક હતી, પરંતુ એ ઉમેદવારે સરકારી નોકરીનો ના ભણે તે માટે તેને હેડ ક્લાર્કની નોકરી હોવાથી અન્ય નોકરી પણ જતી કરી. ઉમેદવારે જણાવ્યું હતું કે મારું નામ એક ક્લાર્કની ભરતીના મેરિટમાં હતું, પરંતુ આ પહેલાં મારી પસંદગી હેડ ક્લાર્ક માટે થઈ ચૂકી હતી, તેથી મેં ક્લાર્કની નોકરીમાં અન્ય જરૂરિયાતમંદ ઉમેદવારને નોકરી મળે તે માટે મેં એ નોકરી જતી કરી. અન્ય વિભાગમાં સમાવવાની પ્રક્રિયા શરૂ. પ્રમોશન અને સીધી ભરતીની નિમણૂકમાં રેશિયોમાં થયેલા સુધારાને કારણે ખાલી જગ્યાની સંખ્યાની ગણતરીમાં ચૂક થઈ હતી, પરંતુ આ ઉમેદવારને અન્ય વિભાગોમાં સમાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. થોડા સમયમાં તેનો ઉકેલ આવી જશે તેવું જોઈન્ટ સેક્રેટરી કામદાર રાજ્ય વીમા યોજના પ્રકાશ પટની દ્વારા જણાવવામાં આવેલ છે. તો સરકારી કર્મચારીની ભૂલના કારણે સરકારી ભરતીની પરીક્ષા પાસ કરવા છતાં પણ હજી સુધી 3 મહિનાથી ઉમેદવાર નોકરીથી વંચિત રહ્યો છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.